નાળિયેરમાં મીઠું પાણી ક્યાંથી આવે છે લીલા નાળિયેરનું પાણી પીવાની મજા તો તમે માણી જ હશે મંદિરમાં વધેલાતા સૂકા નાળિયેરમાંથી પણ સ્વાદિષ્ટ પાણી મળે છે પરંતુ દરિયાકાંઠે ઊંચી નાળિયેરીની ટોચે થતાં નાળિયેરમાં આ પાણી ક્યાંથી ભરાતું હશે દરેક કુળમાં બીજમાં સુગર અને સ્ટાર્ચનું ગર્ભ પોષક દ્રવ્ય હોય છે બીજને જમીનમાં રોપવામાં આવે છે ત્યારે શરૂઆતમાં અંકુરના વિકાસ માટે આ દ્રવ્ય ઉપયોગી થાય છે નાળિયેરનું પાણી એક પ્રકારનું ગર્ભ પોષક દ્રવ્ય જ છે નાળિયેરના મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને રસાકર્ષણ દ્વારા પાણી થડમાં થઈ છેક ટોચે પાન અને નાળિયેરમાં પહોંચે છે આ પાણી ખૂબ જ સૂક્ષ્મ નળીઓમાંથી પસાર થાય છે એટલે ટોચે પહોંચે ત્યાં સુધીમાં સારી રીતે ફિલ્ટર થઈ જાય છે અને ક્ષાર નાશ પામે છે નાળિયેરમાં સ્ટાર્ચ અને સુગર હોય છે તેથી પાણી મીઠું બને છે નાળિયેરમાં શરૂઆતમાં આ પાણી ઘટ્ટ હોય છે ધીમે ધીમે તેમાંની સ્ટાર્ચ અને સુગરવાળી પેશીઓ અંદરની સપાટી પર જમા થતી જાય છે અને કોપરું તૈયાર થાય છે કોપરું તૈયાર થઈ ગયા પછી તેની વચ્ચે મીઠું પાણી બાકી રહે છે લીલા નાળિયેરમાં અંદરની સપાટી પર કોપરાને બદલે મલાઈ હોય છે